हेलो नमस्कार विद्यार्थी मित्रों, धोरण 9 विषय गुजराती एकम कसोटी सप्टेम्बर 2022। विद्यार्थी मित्रों, तारीख 28 सप्टेम्बर 2022 रोज तमारे गुजराती पेपर लेवाय तमे जोई शको छो। गुजरात बोर्ड द्वारा आपवामां आवेला प्रश्न बैंक छे 100% संपूर्ण सचोट पेपर सोल्यूशन जोईशुं। 100% साची प्रश्न बैंक छे, बराबर छे। खास आ प्रश्न बैंक तैयार कर देजो, कारण के आ तमने एकम कसोटी आवनारी वार्षिक परीक्षामां पण खूब उपयोगी थवानी छे। ने तमारे केटला मार्क्स आवे छे 25 માંથી ए पण सोल्यूशन જોઈને મને એક જણાવજો કમેન્ટ માં। વિભાગ એ ની વાત કરું તો સૌ પ્રથમ તમને 3 માર્ક્સ ની અંદર આ રીતે જોડકા પૂછેલા છે। પહેલું છે કૃતિ અને એના સર્જક, બરાબર છે। તો પાઠ્યપુસ્તકનું જે પહેલું અનુક્રમણિકાવાળું જે પેજ છે એમાં બધું આપેલું જ છે। ગુંજરીના ગૃહકુંજે છાળા છોતરા અને ગોટલા પુત્ર વધુનું સ્વાગત, તો અહીંયા તમને ઓપ્શન આપ્યા છે મકર દવે, પ્રેમાનંદ, બકુલ ત્રિપાઠી, સુંદરમ। તો જેની સામે સાચું આવતું હોય એ રીતે જોડકા જોડવાના છે, સિમ્પલ, બરાબર આ રીતે આમ। ચલો ત્યારબાદ બીજું છે લોહીની સગાઈ, ભારતીય સંસ્કૃતિની સીધી કામ કરે જીતે, તો અહીંયા તમને એના પણ સર્જક આપ્યા છે, તો એ સામે જોડકા જોડવાના છે યોગ્ય જવાબ તમારે। તો આ રીતે 3 અને 4 આપેલું છે, 5 સંવાદ અને પાત્ર આપેલા છે, બરાબર। આ રીતે જોડકા આપ્યા છે અહીંયા પ્રશ્ન બેંકની અંદર, આ પ્રકારના 5 જોડકા આપ્યા છે। આ 5માંથી તમારે કયા નંબરનું પૂછાયું છે એ મને ખાસ કમેન્ટ કરીને જણાવજો। 5માંથી તમને કોઈ પણ એક પૂછાયું હશે જેના 3 માર્ક્સ છે, બરાબર। આ જોડકા જોડવાના એકદમ સહેલું હતું, અને હજી પણ કહું છું અનુક્રમણિકાની આધારે જે સર્જક છે, પછી કાવ્યનો પ્રકાર છે, એ ખાસ બધું તૈયાર કરી દેજો, કારણ કે દર વખતે પરીક્ષામાં એ તમને રોકડા 4-8 માર્ક્સ જે છે એ અપાવશે। હવે 2 નંબરનો જે ભાગ છે એની અંદર તમને એમ કીધું છે એક વાક્યમાં પ્રશ્નોના જવાબ આપવાના છે। વિદ્યાર્થી મિત્રો, અહીંયા 10 પ્રશ્નો છે, એમાંથી તમારા પેપરની અંદર માત્ર 2 પ્રશ્નો પૂછ્યા છે, દરેકના 1-1 માર્ક્સ છે। તો કયા 2 પૂછાય છે ખાસ મને કમેન્ટમાં જણાવજો, અને 10-10 પ્રશ્નો તૈયાર કરી દેજો, કારણ કે આવનારી પ્રથમ પરીક્ષામાં આમાંથી જ પેપર નીકળશે, કારણ કે આ પ્રશ્ન બેંક ગુજરાત બોર્ડ દ્વારા તૈયાર કરવામાં આવ્યું છે, અને તમારા માટે આ પ્રશ્ન બેંક ખૂબ ઉપયોગી છે। પહેલું છે જીવનરૂપી યુદ્ધભૂમિમાં કવિ ક્યાં ભમ્યા હતા, મંગુને 14 વર્ષ કયા મહિનામાં પૂરા થતા હતા તે જણાવવાનું છે, અમૃત કાકી લોકોને દવાખાના અંગે શાની ઉચ્ચા આપતા, અમૃત કાકી મંગુની નાતમાં વેટલાઈ ગયા હતા, બરાબર છે, એટલે શું, તે બધું તમારે અહીંયા લખવા છે, ટૂંકમાં જ લખવાનું છે, એક વાક્યમાં જવાબ આપવાનો છે, બરાબર, બહુ લખવાની જરૂર નથી। પછી કવિપુત્ર વધુના વેણ કેવા લાગે છે, કવિપુત્ર વધુને કોની સાથે સરખાવે છે, બીજા પણ પ્રશ્નો આપ્યા છે તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો 11-16, બરાબર છે। તો તમે આ પ્રશ્નો તમારી નોટબુકમાં લખીને તે ખાસ તૈયાર કરી દેજો, સંપૂર્ણ સોલ્યુશનની જે PDF છે એ પછી ડાઉનલોડ કરી દેજો, બરાબર છે। વિડીયોનું પછી હું તમને બતાવું છું કે રીતે ડાઉનલોડ કરવાની, પરંતુ સંપૂર્ણ પહેલાં પેપર જોઈ લઈએ આપણે, અને મારી સાથે સાથે તમે પણ જાતે આન્સર લખતા રહેજો નોટબુકમાં અને તૈયાર કરો, જેથી તમને આવનારી પ્રથમ પરીક્ષામાં તમને ખબર પડે કે તમને કેટલું આવડે છે, અને આ બધા જ પ્રશ્નો આવનારી પ્રથમ પરીક્ષા માટે 100% ઉપયોગી છે, આમાંથી તમારું પેપર હવે નીકળવાનું છે। વિદ્યાર્થી મિત્રો, હવે આપણે વાત કરીશું વિભાગ 2। વિભાગ 2ની અંદર તમને અહીં તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો 2 માર્ક્સના 2 પ્રશ્નો તમને પૂછેલા હશે, એટલે કે વિભાગ 2 ટોટલ 4 માર્ક્સનું છે। પહેલો પ્રશ્ન તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો, અમૃત કાકીએ દવાખાનામાં મંગુ માટે કઈ કઈ ભલામણો કરી હતી, અમૃત કાકીએ કુસુમને પોતાને ઘેર શા માટે બોલાવી હતી, પછી 3જો પ્રશ્ન છે અમૃત કાકીને કેટલા સંતાન હતા, તે બધામાંથી તેમનું સમગ્ર માતૃત્વ કોના પર અભિષેક કરતું હતું, બરાબર છે। તો આ બધા 2 ગુણના જે પ્રશ્નો છે ખાસ તૈયાર કરી દેજો, કારણ કે આવનારી પ્રથમ પરીક્ષામાં મેં તમને કીધું કે આ ખૂબ ઉપયોગી છે, કારણ કે આ પ્રશ્ન બેંક જે છે ઓફિશિયલ તમે જોઈ શકો છો ભાઈ ગુજરાત બોર્ડ દ્વારા તૈયાર કરવામાં આવેલી છે, એટલે આ બધા પ્રશ્નો તમારા માટે ખૂબ ઉપયોગી છે, બરાબર છે। 5-10 તમે સ્ક્રીન ઉપર જોઈ શકો, 1-5 જોયા, હવે આપણે 5-10 જોઈએ, 6-12 સુધીના પ્રશ્નો। આ 12માંથી તમને કયા 2 પૂછાયા છે પેપરમાં એ મને ખાસ જણાવજો, કયા નંબરનો પ્રશ્ન પૂછાયો છે। હવે નેક્સ્ટ જે છે સવિસ્તાર જવાબ આપવાના છે, અહીંયા વિદ્યાર્થી મિત્રો 3 ગુણનો પ્રશ્ન છે, બરાબર છે। તો અહીંયા જે પ્રશ્નો છે 10 પ્રશ્નો આપેલા છે, આ 10માંથી તમને કોઈ પણ એક જ પૂછાયો છે, કયો એક પૂછાયો છે મને ખાસ કમેન્ટ કરજો, અને બાકીના 9 પ્રશ્નો જે છે એ સારી રીતે તૈયાર કરી દેજો 10-10 પ્રશ્નો, કારણ કે ખૂબ ઉપયોગી છે, 100% આમાંથી જ તમારું જે પ્રથમ પરીક્ષાનું પેપર છે એ આ પ્રશ્ન બેંકમાંથી જ પૂછવામાં આવશે, બરાબર છે, કારણ કે તમે જોઈ શકો છો ગુજરાત બોર્ડ દ્વારા જ આ પ્રશ્ન બેંક તૈયાર કરેલ છે, અને કામ કરે જીતે, લોહીની સગાઈ, પછી ગૃહ ગુજરી,
आप लोहीनी सगाई पाठ में अमृत काकीनु पाठ आ बधा मोस्ट टाइम भी प्रश्नों जे दर वक्ते पेपर में पूछाता हो। हवे नेक्स्ट छे सेक्शन सी विभाग सी। विभाग सी नी हूँ बात करूँ तो अँ व्याकरण विभाग है। हवे व्याकरण विभाग में हूँ जो समझाऊँ कि खास पहला ध्यान रखो, वीडियो ने क्या स्कीप ना करता अन सुधी जोता रहो। सौ प्रथम पहलू है समानार्थी शब्द, तो घन, तो घन समानार्थी शब्द शू थे, तो घन एटले शू थे खबर है, नक्कर, एकदम नक्कर। मोखरे, मोखरे एटले शू, श्रेष्ठ, आगळ होय, निराधार अने आगळ। मोखरे एटले शू थशे भाई, आगळ। आ पांचमांथी तमने कयो समानार्थी शब्द पूछो तो पण मने खास कमेंट करजो। वखत, वखत एटले शू थाय, समय। नूतन एटले नवू। सजाग, सजाग एटले केवू, सावध, सजाग रहेवू, सावध रहेवू, सावधान। हवे विद्यार्थी मित्रों नेक्स्ट विरोधी छे। आ पांचमांथी तमने एक विरोधी पूछो हशे, कयो पूछो छे ए पण मने खास कमेंट करजो। सावध नू शू थशे विरोधी, तो निसज, निसजाग, निसजाग पण तमे कही शको। हार तो जीत, सीम्पल छे, हार नू विरोधी शू थशे अहींया, तो जीत। त्यारबाद तमने कंजूस, कंजूस नू विरोधी शू थाय भाई, तो वधारे पैसा वापरे, एने शू कहेवाय, अमीर कहेवाय। हाँ, विधवा, तो अखंड, अने मूंगू, तो सीम्पल शब्दों छे, मोस्ट ऑफ दरेक विद्यार्थी ने आवड़े छे। हवे विद्यार्थी मित्रों संग्रह विग्रह शोधी लखवानू छे, तो स्वच्छ, सूर्यास्त, बराबर, तमे स्क्रीन ऊपर जोई शको छो दरेकना जवाबो। हवे प्रत्यय जोवाना छे, कयो प्रत्यय लागे, तो विज्ञान, तो अहींया पूर्व प्रत्यय आवशे भाई, वी ए पूर्व प्रत्यय छे। वालाप ए अहींया पण पूर्व प्रत्यय आवशे। धार्मिक, तो अहींया एक पण नहीं आवे, बराबर, धार्मिक। ईक आवे एटले पर प्रत्यय, आमां ईक आवशे एटले पर प्रत्यय। राष्ट्रीय, तो ईय आव्यो ए पण पर प्रत्यय। सुगंध, तो आमां एक पण नहीं आवे। पछी पूर्वज, तो पूर्व प्रत्यय आव्यो। क्लियर विद्यार्थी मित्रों, खास व्याकरण विभाग में ध्यान रखो, कारण के तमारू जो प्रथम परीक्षा है एमां व्याकरण विभाग पण आमांथी ज आवशे, बराबर छे। बधा ज रूढ़िप्रयोग होय, सामान्यथी शब्द, ए बधा तमारा माटे मोस्ट एम्पी छे। रूढ़िप्रयोगनो अर्थ आपो हरख पतुड़ा थई जवू, त्यारबाद पनारे पड़वू, कूड़ने उजाड़वू, मेहनत लूटवी, दखल न करवी वगैरह रूढ़िप्रयोगना अर्थ जे छे। संपूर्ण सॉल्यूशन जे पीडीएफ छे एनी लिंक नीचे डिस्क्रिप्शन में आपी छे, खास डाउनलोड कर देजो। त्यारबाद विद्यार्थी मित्रों नेक्स्ट है शब्द समूह माटे एक शब्द आपो। भणावती वक्त कन्या ने पहेरवानुं जो वस्त्र होय छे एने आपणे गरचोड़ू के एवुं कंईक नाम आवतुं होय छे, गरचोड़ू। खेतर के गामनी हद, तेने शुं कहेवाय, पादर। बड़शाकना उपला लाकड़ा आगळ रहेती छेड़ू, वधारे पड़तुं खानारू, भूखड़ो। आनो आंसर मने खास कमेंट करीने जणावजो, बराबर। शक्ति प्रमाणे, पछी आदरपूर्वक आवकार। तड़पदा शब्द छे बोन, बोन एटले शू थाय, बहन, बोन, चमसो बोन। मैणू, मैणू एटले मरण, मरण। मलक, मलक एटले विस्तार, विस्तार थाय, बराबर। जड़वू, ओछो, ओछो एटले उत्सव, उत्सव। त्यारबाद विद्यार्थी मित्रों धातु प्रत्यय लगावी नवो शब्द बनावो। गढ़वू धातुनो तर प्रत्यय, तो अहीं शू थशे, गढ़तर। वाचक, एनु वाँचवानुं वाचक थशे, वाचक। खेड़वूनो तर प्रत्यय एटले खेतर थई जशे, खेतर। आनु जानकार, जानकार। आनु ई प्रत्यय एटले बेसी। मांगवू, तो मांगण,
આ ધાતુ પ્રત્યે ખૂબ સહેલું છે વિદ્યાર્થી મિત્રો, ખાલી પાછળ શબ્દ ઉમેરવાનો છે. હવે જોઈએ વિભાગ ડી. હજી સુધી વિદ્યાર્થી મિત્રો ચેનલને સબસ્ક્રાઇબ ન કરી તો સીઆર એજ્યુકેશનની બાજુમાં સબસ્ક્રાઇબનું લાલ બટન છે ખાસ દબાવી દેજો, કારણ કે તમને એકમ કસોટી હોય કે પ્રથમ પરીક્ષા કોઈ પણ પરીક્ષા હોય તો એના પેપર સોલ્યુશનને સારી રીતે દરેક વિષયની તમને તૈયારી અહીંયા સારી રીતે કરવામાં આવશે, જેથી તમને પરીક્ષામાં કોઈ તકલીફ ન પડે. પહેલાં તો સબસ્ક્રાઇબનું લાલ બટન ખાસ દબાવી દો. વિભાગ ડીની અંદર વિચાર વિસ્તાર છે. આ પાંચમાંથી તમને કોઈ પણ એક વિચાર વિસ્તાર પૂછાયો છે 3 માર્ક્સનો, કયો પૂછાયો છે મને ખાસ કમેન્ટ કરીને જણાવજો. હવે વિદ્યાર્થી મિત્રો નેક્સ્ટ જે છે 2 નંબરનું, એની અંદર નિબંધ છે. 5 નિબંધો હતા બરાબર, એમાંથી કોઈ પણ એક જ નિબંધ તમારે લખવાનો. તો તમને કયો નિબંધ તમે લખ્યો છે, કયો પૂછાયો છે એ પાંચમાંથી મને ખાસ કમેન્ટ કરજો. 5 નિબંધ એકવાર વાંચી લેજો, કારણ કે આવનારી પ્રથમ પરીક્ષામાં 100% પાંચમાંથી એક હશે. અને અહીંયા નિબંધ 4 માર્ક્સનો પૂછો છે, પરંતુ તમારી જે પ્રથમ પરીક્ષા હોય, વાર્ષિક પરીક્ષા હોય, તો એમાં લગભગ 7 માર્ક્સનો હોય છે બરાબર છે. તો પ્રવાસ જીવન ઘડતરમાં સ્થાન, સ્વચ્છતા ત્યાં પ્રભુતા મોસ્ટ એમ્પી છે, જો ત્રીજું વિશ્વયુદ્ધ થાય તો, જય જય ગરવી ગુજરાત અને માતૃભાષાનું મહત્ત્વ, આ તો દર વખતે હોય છે આ નિબંધ બરાબર છે. વિદ્યાર્થી મિત્રો આજના વિડીયોની અંદર આપણે સપ્ટેમ્બર 2022નું જે ગુજરાતી ધોરણ 9નું 25 ગુણનું પેપર સોલ્યુશન જોયું આપણે સંપૂર્ણ 100%. તમે જોયું કે આ પ્રશ્ન બેંક જે છે ગુજરાત બોર્ડ દ્વારા જ આપવામાં આવી છે, એટલે આવનારી તમામ પરીક્ષા માટે ખૂબ ઉપયોગી થશે, એટલે ખાસ તૈયાર કરી દેજો. વિડીયો ગમે તો વિડીયો લાઇક કરજો. અન્ય વિષય તમારા જે ગણિત વિજ્ઞાન સામાજિક વિજ્ઞાનની પેપર સોલ્યુશન 100% ઓરિજિનલ પ્રશ્ન બેંક સોલ્યુશન જે છે એનું લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં હોય તો એ પણ જોઈ લેજો, અને વધુમાં વધુ આ વિડીયોને શેર કરજો.